धोरण 9 विज्ञान जेमा चैप्टर नंबर 6 पेशीओ। तो बधा सजीवो कोषोना बनेला छे। केटलाक सजीवो एक कोषीय सजीवो जेवा के अमीबा पेरामिशियम आ एक कोषीय सजीवो एकज कोष में पोतानु जीवन क्रियाओ पूर्ण करे छे। एटले के एकज कोष पायाना बधाज कार्यो करे छे। जेमा एकज कोष होय ते गतिशीलता पण आपे छे। एज कोष खोराकनु अंतग्रहण एटले के खोराक मेळवे छे अने श्वसन वायुनो विनिमय श्वसन नकामा पदार्थों शरीरमांथी बहार काढवा एटले के उत्सर्जन जेवा कार्यो करे छे। आम एक कोषी सजीव पोतानी जीवन क्रियाओ एज एकज कोष द्वारा करे छे। अमीबा जेमा एनु हलनचलन खोराक ग्रहण अंतग्रहण वायु विनिमय आ बधुं ज कार्य ते पोते एकज कोषमां करता रहेला छे। ज्यारे एक करता अनेक कोषो द्वारा बनेला बहुकोषीय सजीवो जेवा के आपणे वनस्पति आसपासमां देखाता मोटा प्राणीओ जे बधा पोतानी जीवन क्रिया करवा माटे मात्र कोष नहीं पण कोष साथे संकळायेल विशिष्ट कार्य करता कोषोना विभिन्न समूह भेगा थाय छे। आ विभिन्न समूह जे भेगा थाय ते केटलाक स्नायु कोषना संकोचन अने शिथिलनथी हलनचलन करे, केटलाक संदेशाओनू चेताकोषोनी मददथी वहन करे, केटलाक रुधिरना प्रवाह ऑक्सिजन खोराक अंतस्राव नकामा द्रव्यनु वहन वगैरे करे। वनस्पतिमां वाहक पेशीओ खोराकनू पाणीनू वहन करे। आम बहुकोषीय सजीवो जे आपणा शरीरमां कोषोनू चोक्कस प्रकारे विभाजन करीने एनू कार्यनी दृष्टिए श्रम विभाजन कहे छे। एटले कार्य श्रम विभाजन एटले कार्यनी दृष्टिए अलग अलग समूहो अलग अलग कार्य करे छे। શરીરમાં ચોક્કસ પ્રકારના કાર્યો કરતા કોષો મોટે ભાગે સમૂહમાં હોય છે। તેઓ હંમેશા સમૂહમાં હોય છે અને તે એક નિશ્ચિત પ્રકારનું કાર્ય નિશ્ચિત સ્થાન પર આવેલા કોષોના વિશિષ્ટ સમૂહો દ્વારા થાય છે, જેને પેશી કહે છે। એટલે તમને પેશી એટલે શું એ ક્લિયર થઈ ગયું। પેશી એટલે શું? तो के शरीर में एक निश्चित प्रकारनु कार्य निश्चित स्थान परना कोषों ना विशिष्ट समूह ने शू कहेवामां आवे छे? पेशी कहेवामां आवे छे। तेथी बहुकोषी सजीवोमां कार्य माटे जीवन क्रिया करवा माटे विविध प्रकारनी पेशीओनो समावेश थयेलो छे। आ पेशीओ वधारे कार्यक्षमताथी कार्य करवा माटे एक विशिष्ट क्रम में व्यवस्थित रीते गोठवायेली होय छे। रुधिर अन्नवाहक अने स्नायु आ बधा पेशीओना उदाहरण छे। पेशीओना उदाहरण कया कया छे? ते रुधिर अन्नवाहक स्नायु आ बधा पेशीओना उदाहरण छे। एटले तमने एक वात अहींया क्लियर थई गई કે એક કોષી સજીવમાં એક જ કોષ દ્વારા જુદા જુદા કાર્યો થાય છે, હલનચલન અંતઃગ્રહણ શ્વસન ઉત્સર્જન, જ્યારે બહુકોષી સજીવોની અંદર એક કોષ નહીં અસંખ્ય કોષો આવેલા છે, ખૂબ જ ઘણા કોષો આવેલા છે અને તે કોષો એક સાથે નહીં પણ ચોક્કસ પ્રકારે વિશિષ્ટ સમૂહ વિશિષ્ટ સ્થાન પર
ચોક્કસ પ્રકારનું જે કાર્ય કરે છે જેને પેશી કહેવામાં આવે છે. એટલે ખોરાક પાચન માટે જે ઉપયોગી છે સ્નાયુનો સમૂહ એ કોષોનો સમૂહ એ પાચન સાથેની ક્રિયા સાથે સંકળાયેલા હોય છે. જેમ શ્વસન સાથે સંકળાયેલા કોષોના સમૂહ છે એ શ્વસન સાથેની સંકળાયેલી પેશી કહેવાય, એમ જુદા જુદા કોષો સમૂહો રચીને આપણા વિભિન્ન જૈવિક ક્રિયાઓ કરવામાં આપણને શરીરની સંપૂર્ણ રચના કરવામાં, શરીરના સંપૂર્ણ કાર્યો કરવામાં એનું સંકલન કરીને આપણા શરીરને જીવંત રાખે છે. તો આવા કોષોનો સમૂહ કે જે સંરચનાકીય સમાનતા ધરાવે છે, તેમજ કોઈ એક કાર્ય એક સાથે એકઠા તેને પૂર્ણ કરે છે, તે સમૂહમાં ગોઠવાઈને પેશીનું સ્વરૂપ ધારણ કરે છે. પેશીને બીજી રીતે જો વ્યાખ્યાયિત કરવી હોય તો કોષોનો એવો સમૂહ જે રચના લીધે સંરચના એટલે રચના સમાન છે, કોઈ એક કાર્ય સાથે એક સાથે એકઠા થયેલને પૂર્ણ કરે છે, આવા સમૂહોને શું કહેવામાં આવે છે? પેશી કહેવામાં આવે છે. એટલે પેશીને બે રીતે તમે વ્યાખ્યાયિત કરી શકો છો, વ્યાખ્યા આપી શકો છો. હવે પેશી એટલે શું ફરીથી કહી દઉં તો કે આપણા શરીરમાં નિશ્ચિત કાર્ય કરતા નિશ્ચિત સ્થાન પર આવેલ વિશિષ્ટ કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે. શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે? તો કે ના, વનસ્પતિ અને પ્રાણીઓના કાર્યોમાં ફરક છે, તેથી તેમાં રહેલી પેશીઓની પણ ફરક હોઈ શકે અને છે જ. તો વનસ્પતિઓ ગતિ કરતી નથી, મતલબ પ્રચલન એક સ્થાનથી બીજે સ્થાન જતી નથી, જ્યારે પ્રાણીઓ એક સ્થાનથી બીજે સ્થાન જાય છે આહાર માટે, રહેઠાણ માટે, એ એક સ્થાનથી બીજે સ્થાન જાય છે. તેથી વનસ્પતિની પેશીઓની સંરચના અને પ્રાણીઓની પેશીઓની સંરચનામાં ચોક્કસ તફાવત હોય છે, તેથી બંનેમાં નોંધનીય તફાવત છે, મતલબ જાણી શકાય તેવો તફાવત છે. વનસ્પતિઓ સ્થાયી કે સ્થાપિત હોય છે, મતલબ સ્થળાંતર કરતી નથી, જ્યારે પ્રાણીઓ સ્થળાંતર કરે છે. વનસ્પતિ ઊભા ટટ્ટા રહેવાનું હોવાથી મોટાભાગની પેશીઓ આધાર સાથે મજબૂતાઈ આપવા માટે જોડાયેલી હોય છે. જે પેશીઓ સામાન્ય રીતે મૃત હોય છે, જીવંત હોતી નથી, જે મજબૂતાઈ આપે છે, આધાર આપે છે. જ્યારે બીજી બાજુ પ્રાણીઓની અંદર, પ્રાણીઓમાં આહાર, પ્રજનન, રહેઠાણ માટેની શોધ અહીંથી ફરે છે, વિચરણ કરે છે, અને તેથી તેની તુલનામાં એને વધારે ઊર્જાની જરૂર પડે છે, ઊર્જા વપરાય છે. પ્રાણીઓની મોટાભાગની પેશીઓ કેવી હોય છે? જીવંત હોય છે. આ તફાવત છે. વનસ્પતિની મોટાભાગની પેશીઓ મૃત હોય છે. વનસ્પતિ સ્થળાંતર કરતી નથી, પ્રાણીઓ સ્થળાંતર કરે છે, વિચરણ કરે છે, મતલબ સ્થળાંતર કરે છે. પ્રાણીઓને વનસ્પતિઓની વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને પણ તફાવત જોવા મળે છે. વનસ્પતિના વૃદ્ધિના કેટલાક પ્રદેશો અને ક્ષેત્રો સુધી મર્યાદિત છે, એટલે કે એના પ્રકાંડનો અગ્રભાગ, ટોચનો ભાગ અને મૂળનો અગ્રભાગ, મૂળાગ્રનો ભાગ, જ્યાં વનસ્પતિની વૃદ્ધિ ખાસ જોવા મળે છે. જ્યારે પ્રાણીઓમાં સમાન રીતે વૃદ્ધિ દરેક અંગોમાં જોવા મળે છે, વનસ્પતિમાં કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન પામતી રહે છે. આ પેશીઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વિવિધ પેશીઓને વર્ગીકૃત કરાય છે, જેમ કે વૃદ્ધિ પામતી હોય કે વર્ધમાન પેશી અને સ્થાયી પેશી. હવે પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટે ભાગે એકરૂપ અને સમાન હોય છે, મતલબ તમારો ડાબો હાથ જેટલો વધે એટલો જમણો હાથ વધે છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશો જેવી કોઈ સીમા હોતી નથી, બધા વર્ધમાન કે અવર્ધમાન એવું હોતું, મતલબ તમારો એક કાન વધે તો બીજો કાન ના વધે એવું બનતું નથી,
तो अहीं समान प्रकारे एक रूप कोषीय वृद्धि जोवा मळे छे। जटिल वनस्पतिनी सरखामणीमां जटिल प्राणीओना अंगों अंगतंत्रोनी रचना वधारे विशिष्ट प्रकारनी होय छे तेमज सीमित होय छे। आ पायानो तफावत सजीवोना बे महत्वपूर्ण सजीव समूहो सूचवे छे। તેઓ ભિન્ન જીવન પદ્ધતિઓ દર્શાવે છે, ખાસ કરીને તેઓની ખોરાક ગ્રહણની પ્રક્રિયામાં તેમજ એક બાજુએ વનસ્પતિમાં કે જે એક સ્થાને સ્થાયી છે, જ્યારે બીજી તરફ પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રમાં વિકાસના હેતુસર વિભિન્ન પ્રકારનું અનુકૂલન એટલે અંગોમાં ફેરફારો ધરાવે છે। જટિલ કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિના દેહના સંદર્ભમાં આપણે આવી બધી પેશીઓનો અભ્યાસ કરવાનો છે। ટૂંકમાં તમને આ ઉપરથી ખ્યાલ આવી ગયો કે વનસ્પતિ અને પ્રાણીઓમાં પેશી કાર્યને ધ્યાનમાં રાખીને કઈ કઈ સમાનતા અને કઈ કઈ ભિન્નતા જોવા મળે છે। તો પહેલી વાત, વનસ્પતિ સ્થાપિત છે, સ્થાયી છે, પ્રાણીઓ વિચરણ કરે છે, સ્થળાંતર કરે છે। મોટાભાગની જે વનસ્પતિ છે એની આધાર સાથે જોડાયેલી છે। મોટાભાગના કોષો મૃત છે, જ્યારે પ્રાણીઓના કોષોના પેશીઓ જીવંત છે। પ્રાણીઓની તુલનામાં વનસ્પતિમાં ઊર્જાની ઓછી જરૂર પડે છે। વનસ્પતિમાં જે ઉર્જાની જરૂર પડે છે એના કારણે પ્રાણીઓને ખૂબ હલનચલન કરવાનું છે, જટિલ ક્રિયાઓ છે, તેથી વધારે ઉર્જાની જરૂર પડે છે। વનસ્પતિની જે વૃદ્ધિના કેટલાક જે ક્ષેત્રો છે એ ટોચમાં અથવા મૂળના અગ્રભાગમાં જ જોવા મળે છે, સીમિત છે, જ્યારે પ્રાણીઓમાં દરેક અંગોમાં સમાન પ્રકારે લગભગ વૃદ્ધિ જોવા મળે છે। વનસ્પતિઓમાં કેવો વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશ જોવા મળે છે, જ્યારે પ્રાણીઓમાં આ રીતે વર્ધમાન અવર્ધમાન પ્રદેશ જેવું નિશ્ચિત હોતું નથી। વનસ્પતિ સ્થાયી હોવાથી તે પ્રચલન કરીને પોતાને અનુકૂલન કરી શકતી નથી, એને અનુકૂલનની આવશ્યકતા નથી। જ્યાં જે વિસ્તારમાં ઉગે છે ત્યાં તે પ્રકારેનું પોતાનું અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરે છે। જ્યારે પ્રાણીઓમાં અંગતંત્રોના વિકાસના હેતુ માટે તે વિવિધ પ્રકારને અનુકૂલન સાધે છે, અનુકૂલન ધરાવે છે। તો આ રીતે તમે એને તુલનાની દ્રષ્ટિએ, તફાવતની દ્રષ્ટિએ અથવા તો ભિન્નતાની દ્રષ્ટિએ તમે વનસ્પતિ અને પ્રાણીઓમાં પેશીના સંદર્ભમાં કાર્યોની વિચારણા કરી શકો। પ્રશ્નો છે, પહેલો પ્રશ્ન, પેશી એટલે શું? જે મેં આગળ વાત કરી કે સજીવોમાં નિશ્ચિત કાર્ય કરતા અને નિશ્ચિત સ્થાનમાં રહેલા વિશિષ્ટ કોષોના સમૂહને પેશી કહે છે। બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે? તો બહુકોષીય સજીવોમાં પેશીઓ આપણને ખબર છે કે વિશિષ્ટ પ્રકારના કાર્ય સાથે જોડાયેલી છે, એટલે કે તે હલનચલન કરવા માટે સ્નાયુ સંકોચન કરે છે, શિથિલન પણ કરે છે, લોહીના વહન માટે, રુધિરના વહન માટે શરીરની અંદર વહન ક્રિયા સાથે સંકળાયેલી છે, ખોરાકના પાચન અને વહન માટે વહન સાથે તે ગોઠવાયેલી છે। આમ બહુકોષી સજીવોમાં પેશીઓ અલગ અલગ કાર્યને ધ્યાનમાં રાખીને અલગ અલગ રીતે ઉપયોગી શ્રમવિભાજનનું કાર્યક્ષમતાને આધારે વધારતી હોય છે અને તેનું આયોજન થયેલું હોય છે। હવે જોઈએ વનસ્પતિ પેશીઓ, વર્ધનશીલ પેશી શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવી જાય, વર્ધન થવું એટલે વધવું, વર્ધનશીલ પેશી। તો અહીંયા તમને એક પ્રયોગ આપે છે, આ પ્રયોગની અંદર પાણી છે, ડુંગળીના કંદોના મૂળની વૃદ્ધિ કઈ રીતે થાય છે તે તમને દર્શાવ્યું છે। બે કાચના જાર લો, તેની અંદર જાર એટલે બરણી જેમાં પાણી ભરેલું છે, તેમાં મૂળ ડુંગળી તમારે આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રાખી દેવાની છે। જો બીજે ત્રીજે છે મૂળની લંબાઈમાં શું વધારો થાય છે તે જોવાનો છે, સેન્ટીમીટર છે કે મિલીમીટર છે તમે ચેક કરો।
पहली बरणी में अने बीजी बरणी में शू फेर पड़े छे ते जुओ। बन्ने डुंगळीना कंदना मूळनी लंबाई तमारे मापता जवानुं छे। हवे आ जोया पछी तमारे कया जार में राखेल डुंगळीना कंदना मूळनी लंबाई वधारे छे अने शा माटे आ तमारे विचार करवानो छे। तो पहली बरणी जे छे दाखाती नंबर वन बरणी, आ नंबर वन बन छे ते आ बरणी के मां राखेली डुंगळीना कदनी लंबाई वधारे छे, कारण के मूळनी टोच कपाया वगरनी होवाथी मूळनी लंबाई में वृद्धि चालू रहे छे। जे मूळ छे ने एना टोचनो भाग कापेलो नथी। ज्यारे आ जे जार टू छे एनी अंदर एनो मूळनो आगळनो भाग टोचनो भाग कापવામાં આવેલો છે, તેથી તેની વૃદ્ધિ પ્રમાણમાં ઓછી છે। હવે આગળ બીજો સવાલ છે, મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી પણ તેની વૃદ્ધિ થઈ છે? હા, તો મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી પણ મૂળની ટોચના ભાગને આપણે કાપી નાખ્યા પછી પણ જે આપણું જાર બે છે તેમાં મૂળની લંબાઈમાં વૃદ્ધિ થતી નથી। મૂળના ભાગને કાપ્યા પછી મૂળની વૃદ્ધિ થતી નથી, મતલબ મૂળના કેટલાક ભાગોમાં જ આગળના ભાગોમાં જ વૃદ્ધિ થતી હોય છે, એટલે કે વર્ધનશીલ પ્રદેશ આવેલો હોય છે। તો થાય છે તો કે ના। ત્રીજું, આપણે જ્યારે જાર બેમાં રાખેલ ડુંગળીના કંદના મૂળના અગ્રભાગને કાપી નાખીએ છીએ ત્યારે શું તે વૃદ્ધિ કરવાનું બંધ કરે છે? શા માટે? જો અહીંયા પણ વિચાર લો કે જ્યારે આપણું જાર બે છે એમાં રાખેલ ડુંગળીના કંદના મૂળના અગ્રભાગને કાપી નાખીએ છીએ ત્યારે શું તે વૃદ્ધિ કરવાનું બંધ કરે છે? તો કે હા, એ વૃદ્ધિ કરતું બંધ થઈ જાય, જેમ આગળ કીધું તે પ્રમાણે છે। કારણ કે એના વર્ધનશીલ પ્રદેશ, વર્ધનશીલ પેશી જે તેની વૃદ્ધિ કરવામાં મદદ કરે છે તે કોષો જ નાશ પામે છે, જતા રહે છે, દૂર થાય છે। તેથી અગ્રભાગ કાપી લેવાથી હવે વનસ્પતિની વૃદ્ધિ થતી નથી, મતલબ વૃદ્ધિ કરવાનું બંધ કરે છે। તો આ રીતે તમે એને કહી શકો કે વનસ્પતિમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત પ્રદેશોમાં, સ્થાનોમાં, વિસ્તારોમાં હોય છે। આવું જે વિભાજનશીલ પ્રદેશ છે, જે વિભાજનશીલ પેશીના કારણે થાય છે, આ પેશીને શું કહેવામાં છે? વર્ધનશીલ પેશી। વર્ધન એટલે વધવું। આ પેશી આવા પ્રદેશોમાં જ જોવા મળે છે કે જે ભાગોમાં આપણે જોઈએ છીએ કે વનસ્પતિનો ભાગ વૃદ્ધિ પ્રેરાય છે। જે અગ્રસ્ત ભાગ હોય એકદમ આગળનો, કાં તો પાર્શ્વીય ભાગ હોય ફરતો સાઈડનો, અથવા તો આંતરવિષ્ટ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે। આંતરવિષ્ટ એટલે અંદરનો ભાગ। વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ જેવા હોય છે, પરંતુ જેમ જેમ તે વૃદ્ધિ પામે, પરિપક્વ બને, મેચ્યોર થાય, પછી તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે અને તે અન્ય પેશીના ઘટકોના સ્વરૂપે વિભાજિત થઈ જાય છે। એટલે કે આ અગ્રસ્ત જે વર્ધનશીલ પેશી છે તે ધીમે 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 કરતાં એ આગળ પરિપક્વ બનશે અને તે અન્ય પેશીના ઘટકોના સ્વરૂપમાં વિભાજિત થઈ જાય છે, પણ શરૂઆતના ભાગમાં તે વૃદ્ધિને કરે છે, આ મૂળનો અગ્રભાગ બનાવે છે। અગ્રસ્ત વર્ધનશીલ પેશી સાથે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પણ હોય છે, જે અંદરની વૃદ્ધિ કરે છે। કેટલીક પાર્શ્વીઓ સાઈડમાં વૃદ્ધિ કરે છે, જે વનસ્પતિનું થડ જાડું કરે, પર્ણ દંડ હોય તે જાડો કરે, આ પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું કાર્ય છે। અગ્રસ્ત વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે, મતલબ ટોચના ભાગમાં હોય છે, જેમાં મૂળનો અગ્રભાગ અને પ્રકાંડની ટોચનો ભાગ તેની લંબાઈમાં વૃદ્ધિ કરે, પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં વૃદ્ધિ। પરિઘીય એટલે શું? ફરતો, આ સમજો કે આ મૂળ છે, આ મૂળ છે તેનો ફરતો ભાગ, આ મૂળને જે જાડું કરવાનું કામ કરે છે એ કોણ કરે છે? તો કે
पार्श्वीय वर्धनशील पेशी अने आंतरविष्ट वर्धनशील पेशी केटलीक वनस्पतिओनी गांठनी नजीक जोवा मळे छे जे त्यां वृद्धि करती होय छे। तो खास करीने शेरडी तमे जो तो शेरडीमां गांठवाळो भाग जोवा मळे छे, बराबर। आ शेरडीमां गांठवाळो भाग तमने जोवा मळे छे जेमां आंतरविष्ट प्रकारनी पेशी आवेली होय छे। वर्धनशील पेशीना कोषो खूब ज सक्रिय होय छे, तेमां कोषरस वधारे घट, पातळो सेल्युलोजयुक्त कोष दीवाल અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે। તેઓ રસદાની ધરાવતા નથી, રસદાની તેમાં હોતી નથી। હવે કહે છે કે તેઓ રસદાની કેમ નથી ધરાવતા, તેના માટે કોષો પર આધારિત આપણને ખ્યાલ છે કે રસદાનીમાં મોટા ભાગે પાણી સમાયેલું હોય છે અને પાણી અને ક્ષારોનું બનેલું હોય છે, તે એનું કારણ બની શકે છે। તો વર્ધનશીલ પેશીના કોષો રસદાની ધરાવતા નથી, એનું કારણ વર્ધનશીલ પેશીના કોષોને ખૂબ સક્રિય રહેવાનું હોય છે, વિભાજનશીલ રહેવાનું હોય છે, સતત એ વૃદ્ધિ કરતા હોય છે। તે કોષીય દ્રવ્યો અગત્યના ધરાવતા હોય છે અને તેમાંથી તેમના સંગ્રહ માટે રસદાની જરૂરી છે। સામાન્ય રસદાની શું થાય, વનસ્પતિ કોષમાં પરિપક્વ હોય પછી તે એક વખત પરિપક્વ થયા પછી તે વિભાજન પામતી નથી અને તેથી જ આપણે કહીએ કે રસદાનીનું કાર્ય એ અલગ પ્રકારે થાય છે જે વૃદ્ધિ સાથે સંકળાયેલું હોતું નથી। તેથી કહેવાય કે વર્ધનશીલ જે પેશીના કોષો છે એ રસદાની ધરાવતા નથી। ત્યાર પછી સ્થાયી પેશીનો મતલબ થાય છે જે સ્થાયી છે એક પ્રકારે જ છે। તો વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય, તો એક વિશિષ્ટ કાર્ય કરે અને વિભાજન પામવાની ક્ષમતા જ્યારે ગુમાવે અને પરિણામે એક સ્થાયી સ્વરૂપ સ્થાયી પેશીનું નિર્માણ કરે છે। આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી પેશી આકાર પ્રાપ્ત કરવાની ક્રિયા જેને કહેવામાં છે વિભેદીકરણ। વિભેદીકરણને લીધે વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનો વિકાસ થાય છે, મતલબ એક સ્થાયી પેશીમાંથી જુદા જુદા પ્રકારની વિભેદન પામતી પેશીઓમાં રૂપાંતરણ થાય છે। વિભેદન થવું એટલે એકમાંથી અનેક પ્રકારે વહેંચાવવું અને એ વિભેદન થયા પછી તે અલગ અલગ કોષોના સમૂહો એટલે કે પેશીઓ અલગ અલગ પ્રકારે કાર્ય કરે છે। અહીંયા તમને એના પછી પ્રવૃત્તિ આપી છે, બરાબર, કે વનસ્પતિનો પ્રકાંડ લો, એનો આંતરછેદ લો, આ આંતરછેદ એકદમ પતલો લેવાનો જેને સેફ્રેનિનથી અભિરંજિત કરવાનો, આની સ્લાઇડ બનાવી, બરાબર, તેની પર આસ્થાપિત કરી તેને ગ્લિસરીનનું એક ટીપું મૂકો, કવર સ્લિપ પર ઢાંકી સૂક્ષ્મદર્શક યંત્ર નીચે તેને અવલોકન કરો, અધ્યયન કરો, તુલના કરો, તો તમને શું જોવા મળે છે, તો આ ચિત્ર તમે જોઈ શકો છો। આ પ્રકારે પ્રકાંડનો આંતરછેદ જોવા મળે છે જેમાં અધિસ્તર, સ્થૂલકોણક, મૃદુતક, અન્નવાહક, જલવાહક, વાહીપુલ આવા અલગ અલગ ભાગો તમને અવલોકિત થશે, જેમાં તમને અહીંયા કહે છે કે અવલોકન દરમિયાન તમે કયા કયા પ્રશ્નો તમને ઉદ્ભવે છે। તો એમ કહે છે, શું બધા જ કોષોની સંરચના સમાન છે, જોઈને જ ખબર પડે, તો અહીં બધા તમને સરખા દેખાય છે કે, તો કે ના ના, કારણ કે કાર્ય બધાના અલગ છે તેથી કદ અને આકારમાં પણ ભિન્નતા જોવા મળે છે। કેટલા પ્રકારના કોષો જોવા મળે છે, તો અહીંયા આગળ અલગ અલગ પ્રકારના તમને કોષો જોવા મળે છે જે તમે અહીંયા ગણતરી કરીને કહી શકો, બરાબર છે। તો અહીંયા અધિસ્તર માટેના અલગ કોષો, સ્થૂલકોણકના અલગ કોષો, મૃદુતકના અલગ કોષો, અન્નવાહકના અલગ કોષો, જલવાહકના, વાહીપુલના, બરાબર છે, એમાં રહેલા અલગ અલગ પ્રકારના કોષો તમે જોઈ શકો છો। તેથી આપણે તમે કહી શકો અહીંયા વિવિધ પ્રકારના કેટલા પ્રકારના કોષો જોવા મળે છે,
तो तमे आश्रय कही शको कि आश्रय दशेक प्रकारना कोषो स्लाइड में जोवा मळे छे। सो छेल्लो सवाल, आपणे तेना कारणों पर विचार करीए शकीए छीए कि कोषोना आटला प्रकारों शा माटे छे? सीधी बातचीत, शा माटे छे? शुं तेना कारण पर विचार शकीए? तो हाँ, कारण के कोषो अलग अलग प्रकारना हशे तो कार्य श्रम विभाजन अलग अलग थशे। एटले के कोषोना कार्यों में जो विविधता हशे तो अंग में एटले के पेशी में अने पेशी में अंगों में विविधता हशे अने श्रम विभाजन अने वनस्पतिना अलग अलग भागों अलग अलग कार्य करशे। जेम फळ साथे संकळायेलू होय तो ते फळनुं निर्माण करे, पर्ण साथे संकळायेलू तो पर्ण निर्माण करे, बराबर छे। अने अंदरनी जे वाहक अन्नवाहक के जलवाहक साथे चालू होय तो जे अन्नवाहक अने जलवाहकनुं निर्माण करे। आम जुदा जुदा प्रकारना कोषो जुदा जुदा प्रकारे संरचना धरावी शके छे। तो आ प्रकारे तमे अहींया आगळ स्थायी पेशी एनी सामान्य समझ मेळवी छे। હવે સ્થાયી પેશીના અલગ અલગ પ્રકારો છે। સ્થાયી પેશીમાં મહત્વના બે પ્રકારો જે છે એમાં એક પ્રકાર છે સરળ સ્થાયી પેશી, સરળ સ્થાયી પેશી। અને સરળ સ્થાયી પેશી એ રીતે એનો વિરોધી શબ્દ જો આપણે વિચારીએ તો સરળની સામે કયો શબ્દ આવે? તો કે જટિલ। કયો શબ્દ આવે? જટિલ। तो सरल नी सामे कही शकाय जटिल पेशी। तो वनस्पति नी अंदर अपने बे प्रकारनी पेशीओ के जेमा सरल पेशी अने एना पछी आपणे जोवाना छी आगळ अलग अलग प्रकारनी सरल पेशीना प्रकारो। जोया पछी आपणे जटिल पेशी जोईशुं। जटिल पेशीमां पण अलग अलग प्रकारो तेमां जोवा मळशे। જટિલ સ્થાયી પેશી, બરાબર છે। તો આ રીતે આપણે આગળ તેનો અભ્યાસ કરીશું। અત્યાર સુધી જે કરાવી છે તેના પ્રશ્નોની ચર્ચા તમે મનથી જ કરો, એકબીજા વિદ્યાર્થીઓ વચ્ચે તમે તે પ્રશ્નોની ચર્ચા કરો, આકૃતિઓને સમજો અને પેશી અને પેશીની રચનાનું જે મહત્ત્વ છે એ તમારા ધ્યાનમાં આવવું જોઈએ। તો આજે આટલું, તમે એના પ્રશ્નોના જવાબ લખો, આમાંથી પણ કેટલાક પ્રશ્નો તમે બનાવો અને તે તમે લખો તો તમારા ધ્યાનમાં ખૂબ જ આવશે। એટલે આપણે એના પછી જે સ્થાયી પેશી છે એ કે જે સરળ સ્થાયી અને જટિલ સ્થાયી છે એમાં સ્થાયીની અંદર શું હોઈ શકે, જટિલમાં શું હોઈ શકે, કઈ તેમાં ભેદ પડે છે એ પણ આપણે જોઈશું। તો ટૂંકમાં આપણે શું ભણ્યા આજે? તો પેશીઓ ભણ્યા। પેશીઓની અંદર બે બાબતો જોઈ, વનસ્પતિ પેશીઓ અને પ્રાણી પેશીઓ। પહેલાં એક કોષીય પેશીના કાર્યનું સંકલન અને પછી બહુકોષીય પેશીની પેશી દ્વારા કાર્ય સંકલન એ જોયું। ત્યાર પછી બેની તુલનાત્મકતા જોઈ, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીમાં તુલનાત્મક રીતે શું ફરક છે તે, વર્ધનશીલ અને અવર્ધનશીલ પ્રદેશો ક્યાં હોય છે અને ક્યાં નથી હોતા, તે કઈ જગ્યાએ વનસ્પતિમાં વર્ધનશીલ પ્રદેશો આવે છે, પ્રાણીઓની અંદર બધી જ રીતે સમાનતા અને એકરૂપતા હોય છે વર્ધનશીલ ભાગો, વર્ધનશીલ પેશી વનસ્પતિમાં અગ્ર સ્થ હોય છે, પાર્શ્વીય હોય છે અને આંતરવિષ્ટ હોય છે, જેના વિશે આપણે જોયું। તો આટલું તમે આજે યાદ રાખો અને હવે આગળ આપણે જે સ્થાયી પેશી છે એનો પ્રકાર સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી વિશે આપણે આગળ અભ્યાસ કરીશું।